स्टूडेंट्स वेलकम टू फन एंड लर्न स्कूल। केम छो तमे बधा? तो चालो आपणे ગુજરાતીમાં પાઠ 6 બતક અને અથવા પણ હંસ ભણતા હતા। તો આગળ આપણે પેજ નંબર 85 સુધી ભણ્યા, હવે પેજ નંબર 86 થી ભણીશું। મેં તમને જે કાલે હોમવર્ક આપ્યું હતું તો તમે બધાએ કરી દીધું હશે, ઓકે? તો ચાલો તમારી ગુજરાતીની બુકમાં પેજ નંબર 86 ખોલો। तो काले आपणे भण्या के बतकना जे बीजा चार एक जेवा बच्चा हता ए पेला कदरूपा बतक साथे रमवानी अने तरवानी ना पाड़े छे। तो हवे आगर भणीए। माता बतक के तेमने समझावा, बच्चाओ तमारी जेम आपण मारुं ज संतान छे, तमे तेने आ रीते छोड़ी देशो तो केम चालशे? पण कोई मान्युं नहीं। आ जोई बतकी खूब दुखी थई। कदरूपू बतक पण खूब दुखी थतुं हतुं। जेमनी माता बतक हती एमने बीजा बच्चाओने समझाव्या के बच्चाओ जेम तमे मारा संतान छो, तमे मारा बाळको छो, एम आ पण मारुं ज संतान छे, तमे एने आवी रीते छोड़ी देशो, तमारी साथे नहीं रमाड़ो तो केम चाले? ए पण तमारुं ज साथीदार छे। पण कोई बच्चा मान्या नहीं अने बतकी खूब दुखी थई गई अने कदरूपू बतक पण दुखी थई गयुं। एक दिवस तेणे घर छोड़ी क्यांक बीजे चाल्या जवानो निर्णय कर्यो। ते गयुं एक सरोवर थी बीजा सरोवर अने बीजा सरोवर थी त्रीजा सरोवर। तो एक दिवस जे कदरूपू बतक हतुं एने घर छोड़ीने जवानो विचार करी लीधो अने ए घर छोड़ीने निकली गयुं। एक सरोवर थी बीजा सरोवर अने बीजा सरोवर थी त्रीजा सरोवर एम फरवा लाग्यो। त्यां तेणे मरघीनुं टोळुं जोयुं। तेणे कह्युं, केम छो बधा? वृद्ध मरघी बोली, तू कोण? बतक बोली, हूँ बतकड़ू छूं। पछी एने एक मरघीनुं टोळुं जोयुं अने त्यां जईने बधाने पूछ्युं के केम छो तमे बधा? तो पछी एक वृद्ध मरघी हती ए बोली के तू कोण छे? तो बतक बोल्यो के हूँ बतकड़ू छू। जुवान मरघो बोल्यो, तू कोण? बतक कहे, हूँ बतकड़ू। एके कह्युं, ए तू बतकड़ू, तू बतकड़ू, पण तू तो केवू कदरूपू छे, तू तो साफ विचित्र छे, तू तो साफ बदसूरत छे। पछी एक जुवान मरघो बोल्यो के तू कोण? तो बतक कहे के हूँ बतकड़ू छू। तो बीजाए कह्युं के हे तू बतकड़ू छे, પણ તું તો સાવ કેવું કદરૂપું છે, કેવું સાવ વિચિત્ર છે, ને તું તો સાવ બદસૂરત છે, એટલે કે તું જરા પણ રૂપાળું નથી, ચાલ। ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી। બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું। પછી શું કહ્યું એને કે ચાલ તું અહીંથી જતું રહે, અહીંયા કોઈ તારા દોસ્ત નથી। અને બતકડું દુઃખી થઈને ત્યાંથી ચાલી નીકળ્યું। પછી તે જ્યાં જ્યાં ગયું અને એણે જેને જેને કહ્યું કે હું બતકડું છું, એ બધાએ તેને, હે બતક આવું હોય, તું તો સાવ કદરૂપું છે, એવું કહ્યું, બતકડું સાવ નિરાશ થઈ જતું। પછી એ જ્યાં જ્યાં જતું અને બધા તેને પૂછતા કે તું કોણ છે, અને બતકડું કહેતું કે હું બતકડું છું, તો બધા એમ પૂછવા લાગે કે હે બતક આવું હોય, તું તો સાવ કેવું કદરૂપું છે। અને આ સાંભળીને બતકડું નિરાશ થઈ જતું, એટલે કે ઉદાસ થઈ જતું। પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું, અચાનક વાવાઝોડું શરૂ થયું। બતક સલામત સ્થળે આશરો શોધતું હતું, ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી। તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો। પછી તે જંગલમાં ઉડ્યું, ખેતરોમાં ઉડવા લાગ્યું અને એક વખત અચાનક વાવાઝોડું શરૂ થઈ ગયું અને એ સલામત સ્થળે આશરો શોધતું હતું, ત્યાં એને એક ઝૂંપડી જોઈ અને ત્યાં રોકાવાનો વિચાર કર્યો। ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો, અંદરથી એક ડોસીમાં બહાર આવ્યા। બતકે કહ્યું, દાદી હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ। પછી એને જે ઝૂંપડી જોઈ હતી એનો દરવાજો ખખડાવ્યો અને અંદરથી એક ડોસીમાં બહાર આવ્યા। તો બતકે કહ્યું કે દાદી હું તમારે ત્યાં રહું, હું તમને
મદદ કરીશ, એટલે કે હું તમને કામમાં મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું સાથ થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. પછી ડોશીમાએ કહ્યું કે તું મને શું મદદ કરી શકે છે? પણ હા, તારે રહેવું હોય તો વાવાઝોડું સાથ થાય ત્યાં સુધી તું અહીંયા રહી શકે છે. બે ત્રણ દિવસ પછી વાવાઝોડું સાથ થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. પછી બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું એટલે બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને એક સરોવર પાસે પહોંચી ગયું. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું કે અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તો એ સુંદર સરોવરમાં કેટલાક હંસ રહેતા હતા. તો તેણે થયું કે અહીંયા હંસોમાં મને મારા નવા દોસ્તો મળી જશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયેલું છે, આવ હવે આપણે સાથે જ રહીશું. પછી બીજા બચ્ચાઓ પાસે પહોંચ્યું ત્યાં એક વૃદ્ધ હંસ હતો. એને કહ્યું કે અરે તું તો ભૂલું પડી ગયેલું લાગે છે, કે આવ આપણે હવે સાથે રહીશું. ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું? પછી શું કહે છે કે ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે અને હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. પછી એક જુવાન હંસ કહે કે તું અહીં રહે, બસ તારે કોઈને હેરાન કરવાના નહીં, અમે જેમ રહીએ એમ અમારી જેમ રહેવાનું. પછી આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસ કન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. પછી થોડા સમય પછી તે સરોવરના કિનારે બેસીને પોતાની પાંખો ફફડાવતું હતું. તો ત્યાં એક હંસ કન્યા આવી. તેણે એને કહ્યું કે તું તો ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? કે તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું. તો બતકડું બોલ્યું કે તું મારી મજાક કરે છે ને, કે બધા તો મને કદરૂપું કહે છે. અને પછી એને પોતાની જાત ઉપર શરમ આવવા લાગી અને એને માથું નીચું કરી લીધું. હંસ કન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. તો હંસ કન્યાએ કહ્યું કે તું તારું પ્રતિબિંબ પાણીમાં જો, કે પછી તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. પછી તેને પાણીમાં નજર કરી અને પોતાનું પ્રતિબિંબ જોયું. તે ખરેખર સુંદર હતું, પણ તે બતક જેવું નહોતું લાગતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. એ શું હતો? એ બતક નહોતો, એ એક રાજહંસ હતો. તો હવે એને સમજાયું કે બધા મને કદરૂપું બતક કેમ કહેતા હતા. તેને હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. પછી તેને હંસ કન્યાનો આભાર માની અને આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. તો એને પછી સમજાયું કે હું બતક હતું જ નહીં, એટલે બધા બતકો મને કદરૂપું કહેતા હતા. બરાબર? તો ચાલો આજે આપણે આ વાર્તા ભણી, હવે આગળ આપણે કાલે ભણીશું. ઓકે, બાય બાય.